સાંભળી લેજો, અમેરિકાનું વિજ્ઞાન પૂરું થાય ને ત્યાંની ભારતનું આધ્યાત્મિક ચાલુ થાય છે. ભલામણ આ નાની હુની વાત નથી. અમે ઘણીવાર કહેતા હોય કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને મરી જાય અને જે પ્રાપ્ત ન થઈ શકે એ ભારત વર્ષની આધ્યાત્મિકતા જોળીમાલી કાર્ય કરીને દેખાડી દે, એ નક્કી નથી સાહેબ. આ જરૂરી છે. જો ભાઈ, દરેક જગ્યાએ, હમણાં હું શૈલેષ મારો જેલમાં હું ગયો ને, એટલે પ્રોગ્રામ દેવા, જેલમાં પ્રોગ્રામ દેવા ગયો એટલે હું ઘણી વાર જ્યાં જાઉં ને પછી આપણે સ્ટેજ ઉપર દાદા બેઠા ને પછી ભૂલાઈ જાય. દાદાની કથામાં લંકાઈ ગયો તો હું, હા લંકા હું પ્રોગ્રામ કરી આવ્યો. લંકામાં બાપુની કથા પછી દાદાની કથા થઈ, પહેલી વહેલી હનુમાનજીએ કથા કરી. ભારત વર્ષના કોઈ વ્યક્તિ ગયા હોય તો પહેલાં વહેલાં હનુમાનજી ગયા, એણે સીતાજીને કથા સંભળાવી. એ જ અશોક વાટિકામાં બાપુની કથા થઈ, દાદાની કથા થઈ. ડાયરો મારો છો હું, ડાયરો અહીંયા લંકામાં પ્રોગ્રામ કર્યો, બોલો દાદાની. કોઈ જેલ બાકી નથી, બોલો. એટલે હું જેલમાં મારો સાબરમતી જેલમાં પ્રોગ્રામ ને સાહેબ, કાયદેસર 4,300ની સંખ્યા જેલમાં, એમાં 300 નહોતા લાવ્યા, 4,000નું ઓડિયન્સ, કાશીના પાકીના જૂનીના નવીના, એટલે કાશી સજા પાકી કસા કથા એમ સજા એમ. એટલે આમાં એવું પાછું ત્યાં એવું હોય, કાશા કાશીના પાકીના, મેં કીધું એ હું, મને કે કાશી સજા અને પાકી સજા એમ, અને નવી જૂની તક, નવી જેલના ને જૂની જેલના. હું ઠીક, હું તો અહીંયા પાછું એવું નથી ને કાંઈ, મને કે ના ના એવું નથી. 4,000નું ઓડિયન્સ આમ બેઠું હોય સાહેબ, એક જ ડ્રેસ, એક જ સરખી ટોપી, આવું ઓડિયન્સ મળવું મુશ્કેલ છે મિત્રો. જાણે કોઈ સારી યુનિવર્સિટીમાં બેઠા હોય એવું લાગતું હતું. હું એટલો બધો ભાવ, મને કંઈક પછી ખબર ન રહી હું ક્યાં છો. તો મારે ભાવમાં ભાવમાં કહેવાય ગયું કે મિત્રો, રોજ બોલતા હોય ને બધે બોલાઈ જાય, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. અને હા મેં નેણ ફેર્યા, હું પવિત્ર જગ્યાએ કોણ લાવ્યો આને એ કે. અને હા મેં કડકશલી પડી ને, એટલે મને ચૂક નક્કી હારું આપણે બોલવા ગોથું ખાઈ ગયા. એટલે પછી પાછું તો વળાય નહીં, ઉપાડ્યું ઉપાડ્યું ને મને, બીજું હું નહીં. મિત્રો મેં કીધું પવિત્ર જગ્યાએ મળ્યા છે, જેલ શબ્દ છે એ પવિત્ર છે, જેલમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા છે, આ કૃષ્ણની જન્મભૂમિ કહેવાય મિત્રો જેલ. એટલે અમુકે તાળી લઈ, આ તો આપણે ખબર જ નહીં, એ આવું હોય તો વેલાય રહી આવતી કે. એક જણો ઊભો થયો, મને કે માયાભાઈ હવે હજ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વ્યા તો વૈયા ગયા થયા ને, 15-15 વર્ષથી જામીન જ જડતા. પછી મેં એને કીધું કે આ બધા વિચારના વ્યામ છે, તમને એમ છે કે તમે જેલમાં સજા કાપો છો તો આઈની જે જેલ પોલીસ એ શું કરે છે? એ જેલમાં જ છે. તમને મેં કાલે જામીને મળશે, કાલે સજાય પૂરી થાય, આને તો નોકરી આખી આમાં પૂરી કરવાની. તમે તો રાજ્ય ધાબળા ઓઢીને હુઈ જાવ છો અને ઓલા બંદૂકના કંધા લઈને હમણાં ઊભા હોય, તમને તાણીને ઉધરા આવે તો ધોળીને આવે, શું થયું ભાઈ? કે કાંઈ નહીં તો હોઈ જા બસ. તો હુવે આવડા, જાગે પોલીસ, તો કલ્પના કરો ને હાશી સજા કોણ કાપે છે? પણ તમારા મનનું કારણ એવું છે કે હું કેદી છું અને એમ છે કે હું નોકરી જ છું. ત્રીજી વાત, અમુક કર્મની કઠણાઈ છે, અમુકને ફરજ પડી છે અને અમુકને ઓલા ભવનું બાકી છે, તો નિર્દોષ હશે તોય નામ હશે. પણ જે જગ્યાએ મેં કીધું ખાવું પીવું હોવું એ પરમાત્માએ નક્કી કર્યું હોય છે, પણ કેવા અર્થથી આવવું, મારે અહીંયા આવવાનું જ હતું પણ મને ભગવાને કલાકાર બનાવ્યો હતો, હું અહીંયા પ્રોગ્રામ કર્યો પણ આવવાનું હતું પ્રોગ્રામ રાખ્યો, પાણી તો જેલનું જ પીધું. આ વિચાર ફરી જાય ને તો બહુ મજા આવતી. એક કેદી એને પૂછ્યું જેલરે, એ કે તારે કેટલું છો? ત્યાં કે 100 મહિના છે સાહેબ. તો 100 મહિનામાં કોઈ મળવા આવ્યું નહીં, નકર અઠવાડિયે 15 દિવસ કોઈ એવો કેદી ન હોય કે મળવા. એટલે કુટુંબ નથી કે, કુટુંબ તો ટાઈશ કહેજો, કુટુંબ તો હોય જ ને, તક તો મળવા કેમ ન થાય? તક બધા અહીંયા છે, કોણ મળવા આવે? આખું કુટુંબ અહીંયા ભેગું છે. અમુક તો લોટ જ આખો એવો હોય અને એને બહાર ફાવે જ નહીં. અરે આ શિવરાત્રિના મેળામાં દાદા મારો પ્રોગ્રામ, અહીંયા આપણે જુનાગઢ દર શિવરાત્રિ અહીંયા આવીએ, શિવરાત્રિ શિવરાત્રિ છે, શિવરાત્રિમાં શૈલેષ દાદા મારો પ્રોગ્રામ, શૈલેષભાઈ તે સારું મારે અહીંયા કોને ખબર, અમુક કાંઈ વિષય નહોતો લેવા દેવા વગેરે, મારે સારું બોલાઈ ગયું. દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે એના લગ્ન નોખ્યા હોય. જુનાગઢમાં બોલાય 15 શિપિયા ઉષા ક્યાં ઓલી કરે, માયા કો નીચે ઉતાર, ક્યાં બોલ રહા હે? અરે મેં કીધું મેં હાચે કરીને ઘોડું ઝાડ કર્યું, આવું મને ક્યાં કોઈ બોલવાનું કીધું? આ ખરેખર આપણે આપણે ને આપણે બોલીને બગાડતા હોય સાહેબ. હા એટલે જીભને મીઠી જ રાખવાની, ખોટો વિવાદ થાય એવું બોલવું જ નહીં.
અને હવે તો આ મોબાઈલ આવી ગયા છે ને, ત્યાં અમુક તો અજ્ઞાન પાસે વિજ્ઞાન આવી ગયું છે. શૈલેષભાઈ ભૂલમાં ક્યારે આવે? ગોતીને મૂકો. માયાભાઈ ભૂલમાં ક્યારે આવી જાય? મૂકો. અને તમે 5 કલાક બોલો ને, એમાં 1 મિનિટ તો એવી આવે તે અમુકને ન ગમી હોય. અમે આનો વિરોધ કરીએ છીએ. તમારે ઘીરે જાઓ ને, વિરોધ કરો તો શું કામ ભાઈ? નહીં નહીં, હવે માફીઓ બાફીઓ માગવાના ધંધા જ બિન કરો. નહીં માગવાની, જા થાય કલ. નહીં, કોઈ વિશે ખરાબ બોલાતું જ નથી, પણ હવે એ ટુકડો એવો ગોતીને મૂકી દે. હવે હું આટલું બોલી ગયો કે કોઈને લગ્ન કરતું કોઈ બાકી જ નથી ને એક બાપુ શીપ્યો ક્યાં, હવે એટલો ટુકડો કાઢીને મૂકી દે, લાખો સાધુ સમાજ મારો વિરોધી થયો. મેં બાપુને બેહાડ્યા, બાપુ અને આવા ભજનવાળાને ભેગા હોય ને એટલે સપોર્ટ બહુ થાય. મેં કીધું બાપુ પહેલાં મને આંખો સાંભળી લો, પછી જ અમને ભૂલ લાગે તો તમારો શીપ્યો ને મારો ટકો. એ મને ન હુજ્યું હોત તો અત્યારે અહીં વોત પ્રોગ્રામમાં હું. મેં કીધું બાપુ તમારાય લગ્ન છે ને અમારાય લગ્ન છે. અરે અમારા કાબુ. અરે બાપુ હા ભણો તો ખરા. મેં કીધું તમારાય લગ્ન થયા ને અમારાય લગ્ન થયા. તમારા માંડવો નખાણો એ મંડપ હતો, સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. તમારો લગ્ન થયો એ સદગુરુએ સ્વયંવર કર્યો હતો, અને એમાં સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે ફેરા ફેર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વિશમાં ફેરા ફેર્યા, અમારથી ન થયું પછી અમે રિક્ષા લીધી ફેર. એટલો બાપુ કહે છે માયા બહુ અચ્છા બોલતા હે. બોલો એના ઇતરો ટન મારી ગયા. સમય આવે સરસ શબ્દ સમજાય જાય તો જ મજા આવે. એટલે વાત એ કરતો હતો કે આપણા પુરુષમાં તો થોડું ઘણું અહમ અભિમાન છે, આ બેનોમાં નથી. બેનો વાત એ કરતી હતી, બેનો સરળતાથી સહજ કંઈક વાત કરતા હોય. અને એક જો બહેનો બહેનો ભેગા થાય એટલે તે એક વાત તો કરી કે રહી જ નહીં. કઈ વાત છે? કયો એક વાત તો એ કરે જ તે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. કીધા વગર ન રહે. એની વાત હાવ હો ટકાય હાસી હો હો ને જાતના અહીંયા હાથ મૂકીને પૂછો કે પછી જમાવટ કાર્ય થઈ. અને મારી માવુ લગભગ બધા વાતો કરે કે દીકરી હાહર વેલમાં દુઃખી બહુ હોય તો બાપુજીના ઘીરે હતા એ ફોટાલ્યો. અને અત્યારના ફોટાલ્યો જમાવટ ફોટો કહી દે જ્યાં જામ્યું બધું. એ અરે દાદા બોલો, એક 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 બેનના પતિ ખોવાઈ ગયા. સુરતમાં પાણી આવ્યું હતું ને, શેરીએ શેરીએ નહોતું પાણી સળ્યું. વર્ષોથી આ મારી માવું લગ્નમાં ગીત ગાયક્યું, ખસો ખસો વેવાણ આગબોટ આવે. આવું ગીત જૂનું છે આગબોટ. હવે કોઈ દી દરિયાનું વાણ બજારમાં આલે, છતાં બા માવું ગાયક્યું. ભગવાને ન સાંભળ્યું, સુરતની બજારે બજારે ન ઓળિયું આવ્યું. જે સમયે પાણી આવ્યું ત્યારે તમે જેવું બોલો ને એકવાર ભગવાન એવો ટ્રાય દેતા હોય. સુરતમાં ઘેરે ઘેરે પાણી આવ્યું. તેમાં એક બેનનો ધણી નહોતા, પતિદેવ નહોતા, જડતા. તે પોલીસ સ્ટેશને ગયા 15 દિવસ ત્યાં. તમારા ભાઈ ન જડતા એટલે પોલીસવાળા કીધું બેન ફોટો હોય તો આપો ને. એક ફોટો હતો એ તણાઈ ગયો હારો હાર, ફોટો નથી સાહેબ. કાલ છોકરા પૂછતા હતા, મેં કીધું આવી જાય તો સાહેબ પગે લાગુ ગોતી ગયો. ફોટો નથી બેન તો કઈ રીતે? એક કામ કરો, ઓલાને બોલાય કોમ્પ્યુટર વાળા, તમે વર્ણન કરતા જાઓ એની પહેલે અમે આગળ શબ્દ ઉપરથી એનું ચિત્ર અમે તૈયાર કરી દઈએ, પછી તમને ચિત્ર દેખાડી એટલે એની પહેલે અણહાર તમને આવી જાય ને. તો કાંઈ વાંધો નહીં, લો ને બેનું વર્ણન કરું. તો 5-7 પૂરા, કેરીના ફાડા જેવી આંખો, અમિતાભ બચ્ચન જેવા વાળ. તેને હારેક બેન હતા ને હાસુ બોલ ને, તારો વર્તો હતો ઢેબલો એવો ને માથામાં તો એટલો ખાડો હતો ને તેણે જ વાળ હતા. એમાં કેરીના ફાડા, એમાં તે કાંઈકમાં ફૂલું હતું. તો એની ઉપર બેન ખીજાણી, મારા બાપે થારો ન ગોચ્યો, આવડા હારો ગોતી દે તારા બાપનું હું જાય. પછી પોલીસ વાળાએ કીધું કે બેન સાચું થોડુંક કહો ને તો થોડુંક અમને ગોતીએ મેળ આવે. પછી સાચું કીધું. એ બધું લખાવીને બેન વયા ગયા. 15 દી પછી પાછા બેન આવ્યા કે સાહેબ હું છું 15 દી થયા હો. એ કે બેન મળી જશે ચિંતા કરો. માં
કે પણ ક્યારે મળી જાય, 15 થી 20 આચ્યા, અમારે બીજું કામ હોય ને પાછું. અને ફૂલ તો પધરાવા જેવું નહીં ને કઈ. બેન, એ તમારો મુદ્દો છે, અમે ગોતવાનું કામ કરી. ગોતો ને તમે તારે જડવાનો ન, માઇન્ડસેટ કહેવાય છે. મળી જશે બેન. તા એક પોલીસ વાળા આવ્યો, સર મળી જશે. કઈ ગયો, કેમ મળી જશે? હે ભાઈ મળી જશે. હા બેન, એનું મોજું મળ્યું, એક પગનું મોજું મળ્યું, બીજું મોજું કે હા એ મળી ગયું, એટલે હવે મળી જાય. ક્યારે મળશે? કૂતરો ભાનમાં આવે ને ત્યારે. કે કૂતરો તક, અમે અમારા ડોગ્સ કોલના અમારા કૂતરાને મોજું હું ગાડ્યું, કૂતરો બે ભાન થઈ ગયો. કૂતરો ભાનમાં આવશે ને ત્યારે ગોચ્યું, જેના મોજાથી ડોગ્સ કોલ બે ભાન થઈ જતી હોય. અને ગોતો તોય ભલે, ન ગોતો તોય ભલે, અમુક જીવનમાં આવે તોય ભલે અને ન આવે તોય ભલે, અને અમુક સારા વિચાર કરે તોય ભલે અને વિચાર ન કરે તોય ભલે. પણ કહેવાય ગયો, સમાજની પરમાત્માએ નક્કી કરેલી અમુક વ્યક્તિઓ હોય એને ભગવાને જવાબદારી આપી છે કે તમારે યજમાન બનાવવાનું છે, તમારે વક્તા બનવાનું છે, તમારે શાસ્ત્ર લેવાનું છે, તમારે શસ્ત્ર લેવાનું છે. જેના હાથમાં શસ્ત્ર હોય અને જેના હાથમાં શાસ્ત્ર હોય એ બે સમાજનું જ કામ કરે છે. પણ કઈ વસ્તુ કોના હાથમાં સારી લાગે એના ઉપર આધાર છે. શાસ્ત્ર શસ્ત્રનો જન્મ પણ કરાવી શકે, અને એકવાર એનું એ શાસ્ત્ર પાછું એમ કહેવાય હથિયાર હેઠાય મુકાવી શકે. અને સાંભળ્યો, આ તમામ વસ્તુ મેં જ્યાં ચાલુ કરી વાત એ કરતો હતો, સાહેબ પ્રથમ કોઈ ગુરુ હોય વાત એ હાલતી હતી, પ્રથમ કોઈ ગુરુ હોય તો માં છે. એટલે કવિએ માને વધારે ઠપકો આવ્યો છે ને, કે જનની જણી તો ભગત જણજે, કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. હું સાહેબ મારા વિદ્યાર્થીને ઘણી વાર કહું કે ભણવાનું તો તમારે જ છે, અમે તો વ્યવસ્થા કરી શકીએ, સાંભળવાનું આપણે જ છે, યજમાની વ્યવસ્થા કરી શકે. આપણા બળદને ગમાણ હારી બનાવી શકીએ, ચારો હારો કરી શકીએ, પણ ખાવું તો પોતાને જ પડે, એ તો બળદને ખબર પડે. એમ સાહેબ આ દરેક કાર્ય વાતું થઈ શકે, પણ કરવાનું તો આપણે જ હોવું જોઈએ, એ વિચાર આપણે હોવો જોઈએ. આપણી માં આપણે બહુ પ્રેમ કરતી હોય સાહેબ તો કદાચ રોટલો ચોળી દે, સુરમું ચોળી દે હાથે, અને અતિ વાલ કરતી હોય તો સાહેબ કોળિયો આપણા મોઢા ફૂટી લાવીએ કે, પણ ખાવું ને પચાવવું તો આપણે જ પડે, બીજું ન કોઈ કરી શકે. એમ સરકાર સે યોજના કરી શકે. બાકી દેશને ઉજળો કરવા માટે તો ભારતના નાગરિકોની જવાબદારી છે સાહેબ, એ આપણી બધાની ફરજ. આ બેટી બચાવો અભિયાન તો હું તમને કહું, બધા એમાં જોડાજો જ તે, બેટી તો બચાવજો જ તે, નકર મોટરસાયકલમાં હું બાજરાના બાસકા મૂકશો વાહેત કોક જોહે ને બે વાળું, નકર એકલા એકલા ઉલ્લે જાઓ ટાઈમ સીધે સીધા ટડીંગ ટડીંગ. આજકાલમાં કઈ દીકરીઓની તાણ નહીં, પહેલાં નહોતી, પહેલાં તો સ્વયંવર કરવા પડતા હતા. એક દીકરીના સ્વયંવરમાં હજારો માણસો આવતા હતા, તો કેટલું કેટલી તાણી છે તેથી પહેલેથી છે. બે દીકરીઓ કોલેજમાં લઈ બહાર નીકળ્યું અને બે વાતો કરતી જતી હતી. હે બેન, એ કે તે રામાયણ વાંચ્યું? કે બેન મેં તો 2-3 વાર રામાયણ વાંચ્યું, મેં તો બધા શાસ્ત્રો વાંચવાની છું, મારે એમાં PhD કરવું છે ને, એટલે બધું વાંચવાની. તો ભલે કે મેં રામાયણ વાંચ્યું ને પછી તો મને બેન હું તો ગોથું ખાઈ ગઈ. બોલ સીતાજી હાવ અભણ હશે, બોલ બધું. રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, એને શું કામ સાથે સાથે જોડ્યું જવું જોવે? જનક જેવો બાપ હતો, ટેચડો ન કરીએ ઘરે બેઠા બેઠા ખોટે ખોટી 14 વર્ષ હેરાન થવા ગઈ. હું હોઉં તો જાવ જ નહીં, તું ક્યાં જનકની દીકરી છો અને તારી હાટું ક્યાં સંયમર કર્યો? તારું તો ધ્યાન રાખવાનું હોય. સાહેબ જેણે પીડા ભોગવી છે એના નામની કથા થાય, દ્રૌપદીએ પીડા, માં કુંતાએ પીડા ભોગવી છે એટલે એટલે એની કથાઓ થાય છે. જે માણસ એવી પરિસ્થિતિમાંથી પસાર થાય, અરે બાપુ યાદ આવે પ્રસંગ. ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી વનમાં ગયા અને ભરત મહારાજ, માં કૌશલ્યા, સુમિત્રા, છોડો સાહેબ, મહારાજ જનક પણ છેલ્લે મળવા ગયા. બાપુ અવધને એક ચિંતા હતી તે દીકરા, કે મહારાજ જનકે સીતાને કેટલા લાડપોટથી ઉછેરીને મોટા કર્યા અને આ વલ્કનમાં જોહે તો જનકને દુઃખ બહુ થાય છે, વૈદેહી પણ એને દેહનું ભાન આવી જાય. જો જનકનો જવાબ મને શૈલેષભાઈ બહુ ગમ્યો છે. માં સુમિત્રા કહે છે, જાનકી જાઓ આપના પિતાને મળો,
મહારાજ જનક પાસે જ્યાં સીતાજી આવે છે, કૌશલ્યા સુમિત્રા કહે છે, મહારાજ માફ કરજો, તમારી દીકરીને મેં હાચવી નહીં ક્યાં. જનકની આંખમાં આહું છે, પણ જનકનો જવાબ જોજો. હે અવધના મહારાણી, હે રામ જનની, જનકને માફ કરજો. કઈ બાબત મહારાજ? કે મારી દીકરીને બધો દાયજો દઈ શક્યો, એક આ જોડી એક લુગડા દેતા હું ભૂલી ગયો છો, એ તમારા વધના એને પહેરવા પીડ્યા છે. સાહેબ આવો જે બાપ, આ વિચાર કરનારો બાપ હોય એની ઘરે માં જાનકી જેવી દીકરી જન્મે. એનો એક પ્રસંગ યાદ આવે સાહેબ. એક ગામડામાં એક દીકરી સાસરે ગઈ, દીકરી નાની હતી દાદા, અને દીકરીની માં મરી ગયેલી, બાપે પેટે પાટા બાંધીને એમ કહેવાય, એક દીકરીને ઉછેરીને મોટી કરેલી, બાપ મટીને માં બની ગયેલો યુવાન. અને એ યુવાન જે દી એમ તો એની ઘરે દીકરીનો જન્મ થયો, ને એ જે દી એમ કહેવાય દીકરીને વળાવી, અને એ દીકરી હારે ગઈ. પણ સાંભળજો વાત, આ સાસુ થોડાક શૈલેષભાઈ બહુ અઘરા થોડાક મળ્યા. બસ એને એમ કે હું એક જ સાસુ છું આખા ગામમાં. દીકરીની ભૂલની રાહ, ભૂલથી જો સેજે દૂધ ઢોળાનું હોય તો પાડોશની બાઈને બોલાવે છે, અમારે જો અમારા દીકરાની વહુ માં વગરની મોટી થેલી છે ને, બુદ્ધિ વગરની છે. એક તો માં વગરની એની પીડા થાય, આના બાપે કઈ શીખવાડ્યું નહીં. બાપની ટકોર લાગે ઓલી પગે લાગે, સાસુમાં મારી ભૂલ થાય. શું કામ આવું ગામની બાયુને કયો? સાસુમાં તમને હું પગે લાગે ને કહું, ભલે ઘાણીએ જોડજો, આખો દી ઘાણીએ જૂતાઈ રહે, પણ મારા માવતર વિશે કઈ ન બોલો. પીડા દેવામાં સાસુ કઈ ખામી રાખતી નથી, પાછી ફરતી નથી. થોડોક સમય જાય છે, પતિ પાસેથી રજા લઈ દીકરી એમ કહે છે, મારે એકવાર મારા બાપુજી મળવા જવું છે. હવે આપણો ભાઈ જાય છે, નિર્ણય એવો કરીને આવેલી, બાપને કહેતી નથી, પણ નિર્ણય એવો કરીને આવેલી, છેલ્લી વાર બાપનું મોઢું જોઈ લઉં, બાપને મળી લઉં, અને પછી પાછી વહી આવું, પછી આળખ્યું પૂરું કરી નાખું. બાપને મળવા ગઈ, પણ દીકરીએ બાપને જોઈ, બાપે દીકરીને જોઈ, બેટા હા બાપુજી કેમ છે ત્યાં બધું? બહુ સારું છે. બાપને ખબર પડી ગઈ દીકરીમાં કઈક અંદર રવાયો ફરે છે એના અહીંયા. બેટા હાચું ન કે તારા બાપલા મને કે જે હોય, પિતાજી તમારા સોગંદ તો ન ખાઈ શકું, છેલ્લી વાર મળવા આવી છું, હું જો રિહામણે આવું તો મારા બાપનું ખોરડું લાજે. પણ જીવીએ કેવી કોઈ પરિસ્થિતિ નથી બાપુજી, તમારી દીકરીને માફ કરજો, હું બીજી વાર આ દીકરી તમને મોઢું નહીં દેખાય, આ મારો છેલ્લો ધક્કો. મારી સાસુ મને મેણા ટોણા મારી મારી. બાપુજી માણસ શું ને, મારી ભૂલ કેમ ન થાય? મારી ભૂલ થાય જ, પણ એ ભૂલને ગામમાં ગંજવવાની, અને વાત વાતમાં મારી મા ઉપર, વાત વાતમાં તમારી ઉપર. દીકરી માથે હાથ મૂકીને બાપ એટલું બોલ્યો, બેટા એનો રસ્તો છે મારી પાસે, તારે ચિંતા ન કરવાની, મારા બાપ તારે થોડું મરવાનું હોય, મારી દીકરી ન મરવા દઉં, મરે તારા દુશ્મન, તું મારા કાળજાનો કટકો છો, મારે ભાઈ નથી, તું મારી દીકરી, દીકરો જે ગણ એ બધું તું છો. અને સાંભળી લે બેટા, દીકરાને કોઈ ગામમાં બે ઠપાટ મારી હોય તો બાપ એને જાતો કરી કે દીકરી, પણ દીકરીનો કોઈ હામી શેડતી કરી હોય ને સાહેબ, ધન્યવાદ આપો એ સમયના અમુક રાજાઓને. ઘણા એમ કે તમે અત્યારે એ રાજા, હા જસદણના આલા ખાચરનું નામ લઉં શૈલેષભાઈ, અમુક અમુક એક જ વારનો મુદ્દો પણ કાયમને માટે સિક્કો લાગી જતો હોય. પાણી હેડે ઊભો ઊભો એક એના નજીકના કોઈ સંબંધીનો છોકરો સાહેબ દીકરીઓની શેડતી કરતો હતો, જસદણના આલા ખાચરને સમાચાર મળ્યા, બોલાવે છે એને કે કચેરી બોલાવો, કોનો દીકરો? ફલાણા પાનો. બોલાવો તારા બાપાને. એને બોલાવ્યા, આના બાપાને લઈ આવો. એને બાપાને બોલાવીને કીધું, તમારા હાથમાં કટાર છે, કડમાં રાખો છો? કે હા.
કાઢો બાર, તમારા દીકરા પાસે જાઓ. કેમ? તમારા દીકરાને છે ને એક આંખે જોવાની વધારે આદત છે. તમારા હાથે જ એને આંખ કાઢી નાખો, નહીતર હું એને મારી નાખીશ. એના બાપ પાસે આંખ કઢાવી લીધી, એ દિશે દિશામાં વાતો થઈ ગઈ કે સાહેબ, એની આજુબાજુના પરિવારના છોકરાને જો આ માણસ આ દંડ દેતો હોય તો બીજાની શું હાલત થાય? પછી તાકાત છે કોઈ નહીં, કોઈ બે દીકરી સામે કોઈ નજર કરી શકે? ભલા માણા એક જ વાત, એક જ વાર આ કરવું પડ્યું. આજે દીકરીનો બાપ એમ કે બેટા, મારા દીકરાને કોઈ ઠપાટ મારી હોય તો જાતો કરી દઉં, પણ દીકરી તારું દુઃખું ન જોઈ શકું, તને મરવા ન દઉં. તું મારો કાળજાનો કટકો મરવાનો ખબરદાર જો કદી વિચાર કર્યો તો તારે થોડું મરાય બેઠા, મરે તારા દુશ્મન. એનો રસ્તો પિતાજી છે બેઠા, બેસતો હું આવું એમ કરીને બાપ જાય છે. દવાની એક બોટલ લાવે છે, આલે બેટા આ દવાની બોટલ લેતી જાય. તારા સાસુ જમવા બેહે ને ત્યારે રસોડામાં લે શાકમાં અથવા એના રોટલામાં આ બે ટીપા દવાના નાખી દે છે. આ 50 દિવસની દવા પીશે બબે બબે ટીપા, ધીરે ધીરે એની અંદર એના શરીરમાં અસર થશે. અને 50 દિવસ પછી તારી સાસુ એવી બીમાર પડશે કે 10 દિવસમાં મરી જાય. તો ગામને તારી ઉપર વ્યામ નહીં પડે, અને તારી પાસેથી કાયમનો એક કાંટો હટી જશે. જા આને લેતી જા. પણ એક કામ કર બેટા, હવે તારી સાસુ 2 મહિના જીવવાની છે ને, 50 દિવસ આ દવા ખાય અને પછી 10 દિવસ જીવે, રહેવાની છે 2 મહિના. પણ જો મારા પેટની હોય ને તો 2 મહિનામાં તારી માં કરતા વધારે વાલ ન કરતો, તને તારા બાપના સોગંદ છે. તારી સાસુને તું પ્રેમ કરજે, તારે પ્રેમ કરવાનો છે જીવે ત્યાં સુધી. શબ્દ વાપર્યો, તારી સાસુ હવે જીવે ત્યાં સુધી એને માં તુલ્ય ન ગણતો તારા પિતાના સોગંદ. દીકરી ગઈ રોજ 2 ટીપા. દીકરીએ પ્રેમ એવો વધાર્યો, સાસુ કાંઈ કે બોલે ને પણ શું બોલ્યા કરો, એમ બેસો તમે, તમે પેલા જમી લ્યો, મારા સમ ન જમો તો માં તમે જમી લ્યો, હાવ આ ફુવડ સૌ જે સૌ તમે જમી લ્યો તો મારા સમ. રાતે વાળું કરી અને પરાણ એમ કે માં ઘડીક લાંબા પગ કરો ઘડીક, અરે મૂકને તું, અરે નથી મૂકી માં ઘડીક લાંબા પગ કરો લાવો. પછી તું પગ કસરે કોને ન ગમે, પછી હા હોય ઢીલી પડે, હા તો કસર ઘડીક હમણાં રોજ માથું કસરી દે, માથું દબાવી દે, પગ દબાવી દે, સવારમાં વહેલા હાર પાણી ગરમ કરી. દીકરીને નક્કી કર્યું, મારા બાપે કીધું છે મારે કરવું જોવે અને રહેવાની છે મૂળ 2 મહિના, શું કામ આની સેવા ન કરું. અને સાહેબ રોજ સવારમાં વહેલા જાગી, માં ઊભા થઈ જાઓ, તમે નાઈ લો, જો મેં આ દીવાન બધું તૈયાર કર્યું છે, તમે ભગવાનની આરતી કરી લો, 2 માળા કરી લો, ગાળું દેવી પછી બધું દેજો. સાહેબ આખી ઘરની રીત દીકરીએ ફેરવી નાખી બાપના કહેવાથી. જા દીકરી બેસવા જાય બાજુના કોઈના ઘરે તો તરત કે હમણાં તારા હાહુ આવ્યા છે, તારા હાહુ તને 2 કટકા ગાળું દેતા હતા કે હાવ ફુહડ જેવી છે. તાકે એ તો મારા સાસુનો સ્વભાવ એવો છે, પણ મારી માં જેવી છે. ખબરદાર કોઈ મારી સાસુ વિશે કંઈ ખરાબ બોલ્યા છો તો. ગામમાં 2 વાત મળી થવા, સાસુ ખરાબ બોલે દીકરી કેટલો એને પ્રેમ કરે, દીકરીની વાતો મળી બધી હારી થવા, સાસુને કોકે ઠપકો દીધો, સોટી હું પીડ્યા છો, દીકરીને ભૂલવાડે એવી દીકરાની વહુ આવી છે તમારી પાસે અને દીકરીને વહુની ખોદણ કરો છો તમે. બાપુ દાદા 15 દી થયા ને ડોશીમાં પરિવર્તન આવ્યું. સવારમાં જ્યાં દીકરી જગાડે છે, બા નાઈ લ્યો, હું મંદિરિયામાં દીવો તૈયાર કરું છું. દીકરી તારી માને માફ કરી દે બેટા, દેવ જેવી દીકરી મારા ઘરમાં આવી, તું મારી એટલી પૂજા કરે છો અને હું તારી ખોદણી કરું છું. બેટા મેં તને બહુ પીડા દીધી. સાહેબ નકર સાસુના ખોળામાં દીકરીને માથું નાખવાનું હોય ને, આજ વહુના ખોળામાં માથું નાખીને હાહુ રોઈ પડી, દીકરા મને માફ કરી દે બેટા, માં મને માફ કરી, મારો બાપ. અરે માં તને હું માફ ન કરું બીજા કોને કરું. બીજા 15 દી શૈલેષભાઈ માથે લઈ ગયા દાદા. દીકરી બાપ પાસે જાય, પિતાજી 1 મહિનાથી એને દવા પીવડાવું છું, હવે મારી પાસે 1 મહિનો છે, પણ તમને પગે લાગુ, હવે એવી કોઈ દવા આપો કે 15 દીવીની દવાને બાળી દે, હવે મારે મારી હાહુને મરવા નથી દેવી, એ મારી માં જેવી છે. શું કહેશો બેટા? હા બાપુજી,
હું તો નાની હતી ને મારી માં મરી ગઈ, પણ માનો પ્રેમ શું કહેવાય એ મને ખબર નહોતી. આજ મારી હા હું મને એ બોલી મારી માનો પ્રેમ મળે છે મને, મારે મરવા નથી દેવી. ખમા મારી દીકરી, ખમા તને બેટા. હા વાંચું કહું દીકરી, દુનિયામાં કોઈ એવો બાપ ન હોય કે દીકરીના ઘરમાં આગ લગાડે. મેં તને દવાની બોટલ આપી ને બેઠા, એ તો શક્તિની દવા હતી, પણ સાચી દવા તો મેં તને એ દીધી હતી કે તારી હાહુ જીવે, ટૂંકું જીવવાની છે તો તું હારા વેણ બોલજે. સાચી દવા તો એ હતી, પણ તારા મોઢામાં મધુરતા આવીને બેટા તો હામે બધું બદલી ગયું. શરૂઆત તો દીકરા આપણે કરવાની હોય, આપણે મીઠા થાહું ને તો દુનિયા મીઠી થાય, તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તને શિખામણ દેતા ભૂલી ગયો, સારું થયું તું હાટો આવી. તે મને કીધું મારો કહેવાનો.